जय माता जी बापू। जय माता जी। प्रेक्षक मित्रों, आज आप चार मूलांक विषे बात करीशू के जेना जन्म तारीख में चार आवतु होय अने कोई पण रीते आवतु होय सरवाळा में तो ए लोको रुद्राक्ष केवी रीते धारण करे अने ए कया कया प्रकारना केटला मुखी रुद्राक्ष एमां आवी शके तो ए बधी गणतरी साथे आपणने बापू विगते चर्चा करशे। पौरवीबेन नुं जे केवुं छे आवी रीते छे के चार जेनो मूळांक होय अथवा तो चार जेनो भाग्यांक होय जे चार तारीखे जन्मेली व्यक्ति छे तो जे व्यक्ति नी जन्म तारीख चार छे जे व्यक्ति नी जन्म तारीख तेर छे जे व्यक्ति नी जन्म तारीख बावीस छे अने जे व्यक्ति नी जन्म तारीख एकत्रीस छे एटले के जेना मूळांक के भाग्यांक मां चार नंबर आवे छे एवी व्यक्ति जो रुद्राक्ष धारण करवो होय तो कयो रुद्राक्ष धारण करवो जोईए। हवे एवुं छे बेन के सौथी पहला तो चार नंबर नी वात करीए तो चार एटले राहु अने तमने बधाने खबर हशे चार नंबर आठ नंबर अने तेर नंबर माटे तो पाछी अमारी दुकानो चाले छे। चार आठ अने तेर ना नामे अमे बधाने कही दीजो हो हो चार नंबर नुं मकान छे काढी ज नाखो अरे रे आठ नंबर छे जोजो हो दुखी दुखी थई जशो अने तेर नंबर तो आपणे बधा ज एने अनलक्की गणीए छीए पण हुं एवुं मानुं छुं એ કોઈ પણ પ્રકારે અનલક્કી નથી 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 અને નથી। હવે માની લો કે ચાર નંબર ચાર એટલે રાહુ ચાર એટલે રાહુ તેર નંબર એક અને ત્રણ ઇઝ ઇક્વલ ટુ ફોર તો એક એટલે સૂર્ય ત્રણ એટલે ગુરુ અને ચાર એટલે રાહુ બાવીસ એટલે એક ચંદ્ર બે ચંદ્ર ઇઝ ઇક્વલ ટુ ફોર એટલે રાહુ એકત્રીસ એટલે ગુરુ અને સૂર્ય એટલે ચાર એટલે રાહુ તો રાહુના નામે ઘણી બધી વખત આપણને ડરાવવામાં આવે છે બિગડાવવામાં આવે છે અને રાહુના નામે અમે અમારી દુકાનો ચલાવીએ છીએ। આ યાદ રાખો કે જે વ્યક્તિ ચાર તારીખે જન્મી છે એણે જો રુદ્રાક્ષ પહેરવો હોય તો એ ચાર મુખીનો રુદ્રાક્ષ ધારણ કરી શકે છે। ચાર મુખીનો રુદ્રાક્ષ સામાન્ય ભાવમાં આવે છે 200-500 રૂપિયામાં આવે છે વધુમાં વધુ 600-700 રૂપિયાનો આવતો હશે પણ ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ તમારા જીવનની અંદર જો કોઈ પણ પ્રકારની રાહુની આડઅસર હોય ને તો એ દૂર થાય છે। જો તમને કોઈ એક એસ્ટ્રોલોજરે રાહુના નામે કોઈ વિધિ કરવાની કીધી હોય અને નહીં કરો અને ચાર મુખી રુદ્રાક્ષ પહેરશો તો પણ તમને એનું સારું ફળ મળશે। એવી જ રીતે આપણે તેર નંબરની વાત કરીએ તેર નંબર એટલે એક ત્રણ ઇઝ ઇક્વલ ટુ ફોર તો એક એટલે સૂર્ય ત્રણ એટલે ગુરુ તમે તેર નંબરનો રુદ્રાક્ષ પણ પહેરી શકો છો તેર મુખી રુદ્રાક્ષ પણ પહેરી શકો છો। ફરી કહીશ તેર મુખી રુદ્રાક્ષ છે ને એ બહુ જ મોંઘો છે। તેર મુખી રુદ્રાક્ષ એ મોંઘો હોવાથી જો તમારે તેર મુખી રુદ્રાક્ષ પહેરવો જ છે પણ નથી પહેરી શકતા તો શું કરવાનું છે તમારે પાંચ પાંચ મુખીના બે રુદ્રાક્ષ પહેરવાના અને જોડે એક ત્રણ મુખીનો રુદ્રાક્ષ પહેરો અથવા તો તમે તેરની ગણતરી કરીને કોઈ પણ તેરની ગણતરી કરીને કોઈ પણ અંકને સેટ કરી ચાર નંબર આવે એવી રીતે પણ તમે પહેરી શકો છો। એવી જ રીતે બાવીસ અને પાંચ એવું કરીએ તો પણ ચાલે તો પણ ચાલે પાછું આઠ આઠ ને પાંચ કરો તો પણ ચાલે પણ આઠ એ પાછો મોંઘો પડે એટલે હું પર્સનલી એવું માનું છું કે એસ્ટ્રોલોજીમાં ન્યુમરોલોજીમાં કે વાસ્તુમાં શક્ય હોય ત્યાં સુધી ખર્ચા વગરની કોઈ પણ પ્રકારની રેમેડી હશે તો લોકોના જીવનમાં સારું રહેશે કારણ કે પહેલેથી તકલીફ હોય અને જો આપણે ખર્ચો કરવાનો આવે તો બેન આ શક્ય નથી કે લોકો ખર્ચો કરી શકે। એવી જ રીતે બાવીસ નંબર બાવીસ નંબર એટલે બે પ્લસ બે ઇઝ ઇક્વલ ટુ ફોર એટલે તમે બે બે મુખીના બે પહેરી શકો છો બે બે મુખીના તમે બે પહેરી શકો છો અથવા પાંચ પાંચ મુખીના ચાર અને બે મુખીનો એક એવી રીતે પણ પહેરી શકો છો પણ હું એવું માનું છું કે જો શક્ય હોય તો બે બે મુખીના બે પહેરશો તો પણ તમને ચાર મુખીનું જે ફળ મળવું જોઈએ અથવા તો એવું કહેવાય રાહુનો તમને ક્યાંક દોષ દેખાડવામાં આવે છે એ દોષ દૂર થશે। એવી જ રીતે એકત્રીસ નંબર છે એકત્રીસ નંબર એટલે પણ ત્રણ અને એક તો તમે ત્રણ મુખી પહેરી શકો એક મુખી પહેરી શકો
અથવા તો તમે ચાર મુખી રુદ્રાક્ષ પહેરી શકો છો. આવી રીતે કોઈ પણ વ્યક્તિના ભાગ્યમાં, કોઈ પણ વ્યક્તિના જીવનમાં કોઈ એક એસ્ટ્રોલોજર રાહુના નામે કંઈક એવી વાત કરે કે ભાઈ તમારા જીવનમાં રાહુનો આવો પ્રોબ્લેમ છે, અથવા તો તમારા જીવનમાં જે કંઈ પણ પ્રોગ્રેસ થઈ રહ્યો છે એમાં રાહુ ક્યાંક ને ક્યાંક અડચણ મૂકે છે, હર્ડલ્સ મૂકે છે, તો આવી વ્યક્તિઓએ રાહુની કોઈ પણ વિધિ વિધાનમાં ન પડવું અને ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી એના જીવનની અંદર સફળતા મળે છે અને મળે છે. હવે ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવો છે પણ ક્યારે કરવો, તો આ યાદ રાખો કે જે વ્યક્તિને ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવો છે એવી વ્યક્તિ બુધવારે આ રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. હવે મનમાં એ વિચાર એ પણ આવે કે બાપુ રુદ્રાક્ષ ધારણ કરવો છે તો શેમાં કરવો, તો તમે રુદ્રાક્ષ કાળા દોરામાં પણ કરી શકો છો, લાલ દોરામાં પણ કરી શકો છો, સગવડતા હોય તો સોનામાં પણ તમે રુદ્રાક્ષ પહેરી શકો છો અને તમે ચાંદીમાં પણ રુદ્રાક્ષ પહેરી શકો છો. બસ એટલું યાદ રાખવાનું છે કે તમે જ્યારે રુદ્રાક્ષ પહેરો છો તે વખતે તમે જ્યારે રાતના સૂઈ જાઓ છો અને શક્ય હોય તો એ રુદ્રાક્ષ કાઢીને સૂઈ જાઓ. સવારે નાતી વખતે તમારા ગળામાં રુદ્રાક્ષ ન હોવો જોઈએ, નહીં તો શું થાય છે કે જ્યારે તમે સ્નાન કરો છો ત્યારે તમારા ગળામાં પહેરેલા રુદ્રાક્ષમાં કોઈ પણ પ્રકારનો સાબુ કે કોઈ કેમિકલ કે શેમ્પૂ ભરાય છે, એનાથી તમારો રુદ્રાક્ષ ફાટી જાય છે. એટલે આ વાતમાં ન પડશો ક્યાંય કે રુદ્રાક્ષ પહેરવાથી અમે કોઈ પણ પ્રકારની આભડછેટમાં આવીએ છીએ, અથવા તો રુદ્રાક્ષ પહેરવાથી ક્યાંય જવું હોય તો ન જઈ શકીએ. રુદ્રાક્ષ પહેરવાથી તમે ક્યાંય જવું હોય તો જઈ પણ શકો છો. એની સાથે સાથે રુદ્રાક્ષ પહેરવાથી તમારી અંદર એક પ્રકારનો આત્મવિશ્વાસ આવે છે, રુદ્રાક્ષ પહેરવાથી તમારું બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે, અને તમે ખાસ કરીને શ્રાવણ મહિનામાં જ્યારે રુદ્રાક્ષ ધારણ કરો છો તો તમારી અંદર એક પ્રકારની પવિત્રતા આવે છે. માટે આ યાદ રાખજો, જે વ્યક્તિ 4 તારીખે, જે વ્યક્તિ 22 તારીખે, જે વ્યક્તિ 31 તારીખે, અથવા તો જેને આપણે અનલક્કી કહીએ છીએ એવી 13 તારીખે જન્મેલી વ્યક્તિ હોય અને એના જીવનની અંદર કોઈ પણ એવી કોઈ દ્વિધા હોય, એના જીવનની અંદર કોઈ તકલીફ હોય, અને એ વ્યક્તિ જો ચાર મુખી રુદ્રાક્ષ પહેરશે તો એના જીવનમાં સારું થશે, થશે, થશે અને થશે. ઓમ નમો શિવાય.